ratio for some spatial angles. એક સાઈડ આવશે રેશિયો અને વન સાઈડ લઈશું આપણે એંગલ, તો એમાં કેટલા સ્પેશિયલ એંગલમાં 0, નેક્સ્ટ છે 30 45 60 60 એન્ડ લાસ્ટ વન ઇઝ 90. આટલા એંગલ તમને ડિફાઈન કરવા કરીને આપેલા છે સાઈન કોસ છ ત્રિકોણમિતિ જે તમે ભણ્યા. ઓકે, એમાં પહેલો રેશિયો લઈશું આપણે સાઈન. ઓકે, તો પ્રૂફ નથી કરાવતી પણ તમને યાદ રાખવાની ટેકનિક આપું છું કે આ ટેબલ જા એટલે એક્ઝામમાં પહેલાં શું કરવાનું, લાસ્ટ પેજ પર ઓફ પેજ બનાવવાના અને આ ટેબલ ડ્રો કરી દેવા. ઓકે, પહેલાં જેટલા બી એંગલ છે ને નંબરિંગ આપીશું 0 થી. આનો નંબર થશે 0 ફર્સ્ટ સેકન્ડ થર્ડ એન્ડ ફોર્થ. ઓકે, નંબરિંગ કાંથી સ્ટાર્ટ કરવાનું 0 1 2 3 4. આટલા એંગલ છે આપણી પાસે, બરાબર. 0 ડિવાઈડેડ બાય લાસ્ટ નંબર શું છે 4, એનું સ્ક્વેર રૂટ લેવાનું છે. પણ 0/4 છે એટલે તો 0 થવાનું એટલે ફર્સ્ટ એંગલ બનશે તમારો 0. સેકન્ડ માટે એનું પ્લેસ કયું છે? ફર્સ્ટ. લાસ્ટ પ્લેસ કયું? 4. એટલે અહીંયા આવશે અંડર રૂટ 1/4, દેટ ઇઝ વોટ? રૂટ 1 1, 4 નું રૂટ 2, દેટ ઇઝ 1/2. સેકન્ડ વેલ્યુ કઈ આવી? 1/2. સાઈન 30 1/2, ધેન સાઈન 45 અંડર રૂટ 2. સેકન્ડ પ્લેસ છે ને એની, લાસ્ટ નંબરિંગ 4, દેટ ઇઝ 2 2 4. તો ઉપર 1 રહેશે અને 2 નું રૂટ પોસિબલ નથી એટલે 1/√2. ઓકે, નેક્સ્ટ અંડર રૂટ 3/4, 3 નું રૂટ પોસિબલ નથી, શું આવશે? √3/2. લાસ્ટ માટે શું થશે? અંડર રૂટ 4/4, ફોર્થ પ્લેસ લાસ્ટ, દેટ ઇઝ 1, 4 4 કટ થશે 1. ઓકે, આ થઈ સાઈનની વેલ્યુ. નાવ કોસ, કોસ માટે ઊંધું લઈ લેવાનું, સ્ટાર્ટિંગ કાંથી કરશું 1 થી 1 1, પછી શું છે? √3/2. ઓકે, 1/√2, ધેન 1/2 એન્ડ 0. ચાલ આવી ગયો પહેલી બે વેલ્યુ. શું કર્યું છે? ખાલી આને ઉલટી વેલ્યુ લખવાની, એટલે 90 પછી જે છે 60 નથી આવશે, પછી 45 સેમ 30 અને 0. કોઈ કન્ફ્યુઝન? ટાઈમ વેલ્યુ ઇઝ ઓલવેઝ બિટવીન વોટ? ઇટ ઇઝ ઓલવેઝ બિટવીન વોટ? 0 to 1. એની વચ્ચેની વેલ્યુ તો છે ને બધામાં ડિવાઇડેડ બાય 2 છે, તમે ડિવાઇડ કરો એટલે 0 પોઈન્ટ સમથિંગ રહેવાનું, એટલે એની વેલ્યુ ઓલવેઝ શું થાય? 0 અને 1 ની વચ્ચે. એ જ રીતે કોસની વેલ્યુ પણ શું થાય? ઓલવેઝ 1 અને 0 ની વચ્ચે કે 0 અને 1 ની વચ્ચે, બરાબર. તો આ 2 અને 4 માં બી છે, યાદ રાખજો દેટ સાઇન વેલ્યુ એન્ડ કોસ વેલ્યુ ઇઝ ઓલવેઝ બિટવીન 0 to 1. ઓકે, નેક્સ્ટ ડિફાઈન કરશું આપણે સાઇનનું રેસિપ્રોકલ શું થાય? પહેલી ટર્મ અનડિફાઇન્ડ કેમ થાય? 1/0, ડિનોમિનેટર 0 હોય ટર્મ ડિફાઇન થતી નથી, એટલે ફર્સ્ટ આવશે અનડિફાઇન્ડ, ધેન 2. ના 45 માટે 1/√2, દેટ ઇઝ √2/1, દેટ ઇઝ √2. નાવ √3/2, દેટ વિલ બી વોટ? 2/√3. અને 1 નું રેસિપ્રોકલ શું થાય? 1 જ થવાનું, 1/1. ઓકે, નેક્સ્ટ વેલ્યુ આપણે કઈ લઈશું? સેક. પહેલા ચાલ કરી દે, શું આવશે? 1 2/√3, √2 અને અનડિફાઈન્ડ.
શું લઈશું? 10. n means sine upon cos. 0 upon 1 0. Then next term shows say 1 upon 2 upon root 3 upon 2 sine upon cos. 2 2 cut, that is equal to 1 by root 3. Next 1 upon root 2 upon 1 upon root 2 cut, then is open as 1. Next, root 3 by 2 upon 1 by 2. 2 cuts per give you root 3 by 1, that is root 3. Next value 1 upon 0, that is undefined. So that is value of 10. Kai nahi kai to su kai to sine upon cos. That is value of 10. Next, baki ryu su cos. यहाँ पाँच में इंद्रधी लगी देवान हूँ पहली वैल्यू इसको उसे है undefined. Next root 3 1 upon root 3 अने 0 9 बराबर sin अने cos नी वैल्यू it between 0 and 1 cos sec and sec is what greater than what 10 in cot is greater than 0 okay next thing is what sin नी वैल्यू पे जगह सेम छे कई 45 पासे बनने के बाद आई सेम अपन याद रख जो व्हेन द वैल्यू ऑफ साइन एंड कॉस आर इक्वल एट द एंगल 45 एंड व्हाट इज दैट वैल्यू 1 अपॉन रूट 2 सिमिलरली फॉर कॉसेक एंड सेक एट एंगल 45 बोथ आर सेम एंड वैल्यू इज व्हाट रूट 2 यहां सेम थाई छे ने बनने के जे टैन एंड कॉट सेम 45 पासे इक्वल थाई एंड वैल्यू केटली छे 1 એટલે ત્રણે ત્રણ માં એક્ચ્યુઅલી છોય છો માં તો કે સાઈન કોસ પેરિંગ કર્યો એમાં વેલ્યુ સેમ થાય કયા એંગલ પાસે 45 પાસે વોટ ઇઝ ધેટ વેલ્યુ 1 અપોન રૂટ 2 એ જ રીતે કોસ એક અને સેક પાસે વેલ્યુ સેમ સોરી 45 પાસે સેમ કઈ રૂટ 2 10 અને કોટ માં બી 45 પાસે વેલ્યુ ઇક્વલ છે અને એ વેલ્યુ છે 1 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ ચેપ્ટર માટે છે 10 અને કોટ અને યાદ રહી જાય એવું છે એની વેલ્યુ કઈ 0 1 અપોન રૂટ 3 1 રૂટ 3 અનડિફાઈન્ડ એમાં કામ તો આ ત્રણ જ લાગવાની છે કઈ ઇન બિટવીન ત્રણ છે તે કઈ 30 45 અને 60 અને પછીના ચેપ્ટર માટે આખું ચેપ્ટર એના ઉપર જ છે 10 અને cot ઓપોઝિટ અપોન એડજેસન્સ આઈ ઓકે યાર કહી કે 10 નું મેં તમને કહ્યું તેમ 10 અને cot ખાસ યાદ રાખજો 10 શું છે 0 1 upon root 3 1 root 3 અને ઇન્ફિનિટી ધેન ઇન્ફિનિટી root 3 1 1 upon root 3 and 0 okay ABC right angle at B AB is equal to 5 that is given and one angle is given which ACB is equal to 30 degree okay figure plot kare li chahiye there is one triangle ABC B is right angle AB is 5 cm and C is 30 degree what we have to find determine the length of the side BC so what we have to find BC and AC adjacent side and hypo find karvanu che so 30 mate kai side aapke paas already che which side is there 30 mate aa kai side bani opposite find kai karvani che adjacent and hypo to adjacent jo find karvi hoy to kya ratio apply karis opposite upon adjacent side is what 10 okay 10 apply karvanu kem kidu me tamne opposite side and adjacent side mali jay pachi ac su che hypotenuse tame pythagoras thi bhi find kari sako find thai ne easily pythagoras thi okay so let in triangle abc થીટાની જગ્યાએ અહીંયા શું આવશે 30 આપેલું છે ને આપણને એંગલ 10 30 ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ સાઈડ એ બી અપોન એડજસન્ટ સાઈડ બી સી ઓકે નાવ વોટ ઇઝ 10 30 10 30 ઇઝ 1 અપોન રૂટ 3 10 30 ઇઝ 1 અપોન રૂટ 3 10 60 ઇઝ રૂટ 3 ઓકે 30 શું આવશે 1 અપોન રૂટ 3 નાવ વોટ ઇઝ એ બી 5 upon BC okay BC will be that side
ક્યાં જશે? ન્યુમેરેટરમાં ઉપરની રાઈટ સાઈડ, ઉપર ન્યુમેરેટરમાં છે, આ બાજુ શું થશે? 5 સાથે મલ્ટીપ્લાય, સો BC ઇઝ ઇક્વલ ટુ 5 રૂટ 3. નાઉ ફોર AB, AC, what we have to do? Pythagoras. By Pythagoras theorem, what we have? AC square is equal to hyposquare is equal to sum of square of other two sides, AB square plus BC square. What is AC? We have to find. What is AB? 5. What is BC? 5 by 3 whole square. AC square is equal to 5 square 25. 5 square 25 into 3. 25 3 is 75. Okay? Plus 75. AC square is equal to what? 100. So what is AC? મને બાજુ સ્ક્વેર રૂટ લેવું પડશે ને, એટલે રૂટ 100, દેટ ઇઝ વોટ 10. એટલે આ થઈ ગઈ તમારી બીજી વેલ્યુ. સો BC ઇઝ ડિફાઈન્ડ એન્ડ AC ઇઝ ડિફાઈન્ડ. કઈ સાથે કરવાનું? વોટ ઇઝ ગિવન? ગિવન ઇઝ વોટ? PQ ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર. PQ ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર. PR ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટર. હાઈપો ઇઝ ગિવન. વોટ યુ હેવ ટુ ફાઇન્ડ? એંગલ QPR એન્ડ એંગલ PRQ, બંને એંગલ ફાઇન્ડ કરવાના છે. એંગલ QPR ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, એન્ડ એંગલ QRP or PRQ is equal to question. Okay? જો આ એંગલ માટે વાત કરું, કયા એંગલ P માટે તમારી પાસે કઈ સાઈડ છે? આ કઈ સાઈડ થઈ એંગલ P માટે? એડજસન્ટ સાઈડ. અને બીજી કઈ સાઈડ છે? હાઈપો. ધેટ ઇઝ એડજસન્ટ અપોન હાઈપો ઇઝ વોટ? કોસ. તો પહેલા લઈ લઈએ ધેટ એંગલ QPR ઇઝ ઇક્વલ ટુ suppose theta, or you can take theta 1, an angle QRP is equal to theta 2. Naam aapi diye hai, first angle le liye theta 1, ane su le liye theta 1, ane ane le liye theta 2. In triangle PQR, bolo su le su opposite upon hypo. PQ upon PR, that is equal to opposite upon hypo, it is who? Sorry, adjacent upon hypo is cos, that is cos theta 1. Theta 1 માટે કઈ સાઈડ છે આપણી પાસે? Adjacent upon opposite. Now what is PQ? PQ is 3, PR is 6, 3 2 is 6. What is the value of cos? 1 by 2, where? Cos ની વેલ્યુ 1 by 2 ક્યાં છે? Theta 1 is equal to what? 60. 60 પાસે 1 by 2 છે ને? Cos theta 1 is equal to શું આવ્યું? 1 by 2. કયા એંગલ પાસે 1 by 2 છે? 60 પાસે. ટેબલમાં જુઓ. એ જ રીતે હવે જો theta 2 માટે વાત કરું તો મારી પાસે કઈ સાઈડ છે? ઓપોઝિટ એન્ડ હાઈપો, એટલે એના માટે શું યુઝ કરશું? સાઈન. સાઈન theta 2 is equal to opposite side PQ upon hypo PR. Sin theta 2 is equal to PQ is what? 3, 6, 3 by 2. Again what is value? 1 by 2. But for what? Sin. એટલે sin ના ટેબલ માં જુઓ 1 by 2 ક્યાં થાય છે? 30. So theta 2 is equal to 30 degree. એટલે બે એંગલ ડિફાઈન થઈ ગયા. 60 કયો થયો? એંગલ QPR is equal to 60 degree and angle QRP is equal to 30 degree. Okay, so confused? First slide down, what you have given? You have given sin A minus B is equal to what? 1 by 2. And cos A plus B is equal to what? 1 by 2. બીજું શું આપેલું છે? A greater than B. A is greater than B is given. Then find A and find B. A અને B બંને શું છે? એંગલ છે. ઓકે? A greater than B થાય છે. તમને આપેલું છે sin. What do you have?
साइन ए माइनस बी इज इक्वल टू 1/2. सो व्हाट विल बी ए माइनस बी? व्हाट विल बी दैट एंगल वेयर साइन वैल्यू इज 1/2? 30 degrees. सो ए माइनस बी इज इक्वल टू 30 degrees. सिमिलरली cos a plus b is equal to what? 1/2. When cos value is 1/2 at 60, so a plus b is equal to 60. आता मरो आपको angle बन से हाँ? A minus b is equal to 30 degrees and a plus b is equal to what? 60 degrees. ये define करो, बोला आगर value. Eliminations. A minus b is equal to 30 degrees. A plus b is equal to 60 degrees. 1 and a 2 number abhi dao. Okay, plus b minus b cut. A plus a, addition karwanu se tamare. A plus a, 2a. 30 plus 60, 90. So a is equal to 45. Now by 1, a is equal to 45 minus b is equal to 30. Plus b jo hai, maine shoo kariya hai. B ने अदर साइड नहीं ले लिया, इसको कहीं जैसे है प्लस बी 45 एज इट इज एंड प्लस 30 विल बी माइनस 30. सो बी इज इक्वल टू व्हाट? 50. दैट इज वैल्यू ऑफ बी एंड ए. ए ग्रेटर देन बी से. ओके, कई सारी गई गाइस. 8.2 इवैल्यूएट द फॉलोइंग. ओके, व्हाट वी हैव साइन 60 इनटू cos 30 प्लस साइन 30 इंटू कॉस 60. व्हाट इज साइन 60? 3/2. व्हाट इज कॉस 30? 3/2. ओके, प्लस व्हाट इज साइन 30? 1/2. एंड कॉस 60? 1/2. चलो, रूट 3 इंटू रूट 3? 3.
ઓકે ડિનોમિનેટર ના ડિનોમિનેટર ક્યાં જાય ન્યુમરેટર માં એટલે 1 સાથે મલ્ટીપ્લાય થઈને શું આવશે √3 ધેટ ઇઝ ઇક્વલ ટુ √3 અપોન 2√2 પ્લસ 2 2 ઇન્ટુ √2 √3 √6 બોલો આગળ કેવી રીતે કરશો બહુ ઇઝી છે ને સર્ચ લઈને દેટ ઇઝ ઇક્વલ ટુ વોટ √3 અપોન 2√2 પ્લસ 2√6 સર્ચ કોની લેવાની કોન્જ્યુગેટ સર્ચ ડિનોમિનેટર શું આવશે 2√2 માઇનસ 2√6 અપોન 2√2 માઇનસ 2√6 સો વોટ ઇઝ યોર ન્યુમેરેટર √3 ઇન્ટુ 2√2 માઇનસ 2√6 અપોન શું થશે એ પ્લસ બી એ માઇનસ બી ફોર્મ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર સો આમાં 2 પણ કોમન છે શું થઈ જશે 2√3 ઇન બ્રેકેટ √2 માઇનસ √6 અપોન 2√2 સ્ક્વેર 2 સ્ક્વેર 4 √2 સ્ક્વેર 2 એટલે અહીંયા શું થશે 4 ઇન્ટુ 2 8 માઇનસ 2 સ્ક્વેર 4 4 ઇન્ટુ 6 24 ચલો માઇનસ કરીએ એટલે સૌથી પહેલાં માઇનસ સાઇન આવી જશે માઇનસ 2√3 ઇન બ્રેકેટ √2 માઇનસ √6 અપોન શું આવશે ડિનોમિનેટરમાં 8 માઇનસ 24 માઇનસ મેં ઓલરેડી લખી દીધું છે અહીંયા 24 માઇનસ 8 કરો બોલો શું આવશે 60 શું આવશે 60 2 8 જા 60 સો યોર ફાઇનલ આન્સર ઇઝ માઇનસ √3 2 માઇનસ √6 અપોન 8 નીચેનું માઇનસ તો ઓલરેડી લખ્યું છે મેં અહીંયા આ તો સાઇન પોઝિટિવ જ છે બેટા પણ અહીં જે માઇનસ આન્સર આવે ને એ ઉપર લખે ને બીજી તો એક જ ટર્મ લઈ આવે ઓકે એટલે માઇનસ 16 આવે એ નેગેટિવ સાઇન મેં ઓલરેડી આગળ લખેલી છે ફાઇનલ આન્સર તમારો આવશે 2 8 જા 16 કટ થશે What is sine 30? 1/2 plus 10/45 1 minus what is cosec 60? 2/3 divided by what? Sec 30? 2/3 plus cos 60? 1/2 વોટ 45 1 1 ઓકે મેં તમને કીધું એમ છઠ્ઠી લખવાનું હવે એલસીએમ વિચારવાનો પહેલાં શું થશે એલસીએમ લેવો પડશે પછી ઉપર નીચે કટ થતી હોય તમને કરવાનું ચલો ઉપર એલસીએમ શું આવશે ન્યુમેરેટરમાં 2 ઇન્ટુ √3 2 છે સરથી મલ્ટીપ્લાય થશે √3 થી 1 ઇન્ટુ √3 √3 પ્લસ 1 જ છે સરથી મલ્ટીપ્લાય 2√3 થી પ્લસ 2√3 માઇનસ 2/3 જે ઓલરેડી 7 થી મલ્ટીપ્લાય થાય 2 2 જા 4 કોઈ કન્ફ્યુઝન ઇટ વિલ બી મલ્ટીપ્લાય વિથ 2/3 ઇટ વિલ બી મલ્ટીપ્લાય વિથ 2√3 એન્ડ ઇટ વિલ બી મલ્ટીપ્લાય વિથ 2 ઓકે નાવ ફોર ડિનોમિનેટર અગેન વોટ ઇઝ એલસીએમ 2√3 ઇઝ એલસીએમ 2/3 છે ઇટ વિલ બી મલ્ટીપ્લાય વિથ 2 ઇટ વિલ બી મલ્ટીપ્લાય વિથ 2/3 એન્ડ ઇટ વિલ બી મલ્ટીપ્લાય વિથ 2√3 ઓકે ચલો 2 પ્લસ 1 થાય અહીંયા કહીએ એટલે 1 કહેવાય ને 2 પ્લસ 1 3 √3 એઝ ઇટ ઇઝ માઇનસ 4 અપોન 4 એઝ ઇટ ઇઝ પ્લસ √3 પ્લસ 2√3 અગેન શું થશે 3√3 સેમ ટર્મ નથી હા કેન્સલ નહીં થાય ત્યાં પણ કેન્સલ નહીં થાય આખી ટર્મ સાથે છે મૂળમાં 3√3 3√3 કટ માઇનસ 4 4 કટ માઇનસ 1 આન્સર ઓકે એવી ભૂલ નહીં કરતા હવે પાછું શું અપ્લાય થશે કોન્જ્યુગેટ સર્ચ
राइट डिनोमिनेटर का फॉर्म ने प्रभाव चलो इन कॉन्जुगेशन कैसे है 4 माइनस 3 रूट 3 डिवाइडेड बाय 4 माइनस 3 रूट 2 चलो डिनोमिनेटर में सुधा से बनने टर्म मल्टीप्लाई करनी पड़े कई 3 रूट 3 माइनस 4 इनटू 4 माइनस 3 रूट 3 डिवाइडेड बाय ए स्क्वायर माइनस बी स्क्वायर 4 स्क्वायर माइनस 3 रूट 3 स्क्वायर ओके ब्रैकेट मल्टीप्लाई करता आवड़े ना 3 रूट 3 इनटू 4 सुधा से 3 4 सा 12 रूट 3 माइनस 3 3 सा 9 इनटू रूट 3 इनटू रूट 3 3 अजी खाली सुन कर रूचे 3 रूट 3 ने 4 अने माइनस 3 रूट 3 साथे मल्टीप्लाई कर 3 4 सा 12 रूट 3 3 3 सा 9 इनटू रूट 3 इनटू रूट 3 3 नेक्स्ट टर्म माइनस माइनस 4 इनटू 4 अने माइनस 16 माइनस माइनस प्लस 3 4 सा 12 रूट 3 4 स्क्वायर 16 माइनस 24 root 3 minus 27 minus 16 upon 16 minus 27 minus 11 so that is equal to 24 root 3 minus 27 minus 16 बनने का साइन सेम होता है सर एडिशन का है आंसर आउट से नेगेटिव बोलो 43 अपॉन माइनस अब नेगेटिव साइन सो करिए ऊपर अप्लाई कर दे तो जो नेगेटिव से सो बन से पॉजिटिव के पहला ले लिए 43 और 24 रूट 3 सुधा से नेगेटिव माइनस 24 रूट 3 अपॉन 11 माइनस साइन सो के ऊपर मल्टीप्लाई करिए ओके नी क्या रहा है तो माइनस लकी ने डायरेक्ट डिवाइडेड बाय 11 कर सो तो अपन चले माइनस खाली आगे ले ले जो ऊपर न्यूमेरेटर में माइनस इन ब्रैकेट 24 रूट 3 माइनस 43 अपॉन 11 ओके 5 है ना अगर मल्टीप्लाई 5 और स्क्वायर से सो से 1 अपॉन 2 होल स्क्वायर प्लस 4 इनटू एस एक्स स्क्वायर 30 अपॉन रूट 3 होल स्क्वायर 10 स्क्वायर 45 1 स्क्वायर डिवाइडेड बाय sin स्क्वायर 30 1 बाय 2 होल स्क्वायर प्लस cos स्क्वायर 30 रूट 3 बाय 2 होल स्क्वायर चलो ऊपर सिंपलीफिकेशन आ गया 1 स्क्वायर 1 का 5 1 का 5 अपॉन 4 प्लस 2 स्क्वायर 4 16 अपॉन रूट 3 स्क्वायर 3 ये सो करो छे ध्यान आप जो 1 स्क्वायर 1 થાય 5 1 જા 5 ન્યુમેરેટર સાથે મલ્ટીપ્લાય થશે ના ફૂલમાં ડિનોમિનેટર ની કરી આવું મલ્ટીપ્લાય ધેન 2 સ્ક્વેર 4 4 4 જા 16 3 સ્ક્વેર 3 માઈનસ 1 સ્ક્વેર 1 ડિવાઇડેડ બાય 1 સ્ક્વેર 1 અપોન 4 પ્લસ 3 સ્ક્વેર 3 અપોન 4 डिनोमिनेटर इजी छे एलसीएम लेवानी जरूर नथी तो અહીંયા एलसीएम કેટલો આવશે ન્યુમેરેટર માં 12 કેટલું મલ્ટીપ્લાય વિથ 3 4 7 4 મલ્ટીપ્લાય બાય 12 સો 5 3 જા 15 16 4 જા 64 માઈનસ 12 ડિવાઇડેડ બાય એલસીએમ છે જો ઓલરેડી કેટલો 4 1 plus 3 4 1 થઈ ગયું सो इज इक्वल टू 15 प्लस 64 माइनस 12 करो चलो 79 माइनस 12 डिवाइडेड बाय 12 आ गई हूं नीचे तो 1 बन गई हूं ओके 79 माइनस 12 67 बाय 12 सो आंसर इज व्हाट 67 बाय 12